हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय संस्कृत एकम कसोटी सप्टेम्बर 2022, तारीख 3/9/2022 सप्टेम्बरना रोज तमारू जे संस्कृतनું पेपर छे, कुल 25 गुणनું જે તમારી એકમ કસોટીનું પેપર છે, સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી, તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન, દરેક પ્રશ્નોના જવાબો તમને આ વિડીયોમાં જોવા મળશે. આ પેપર ખાસ તૈયાર કરી દેજો જેથી તમને કાલે પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ બનાવો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરેક વિષયના એકમ કસોટીના પેપરના સોલ્યુશન સૌપ્રથમ તમને મળતા રહે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1, જેની અંદર તમને નીચે આપેલા સરળ વાક્યોનું અનુલેખન કરવાનું છે. દરેકનું એક એક માર્ક્સ, એટલે ટોટલ પ્રશ્ન નંબર 1 5 માર્ક્સ છે. આના આ વાક્યો બધા તમારે સારા અક્ષરથી લખવાના છે. ફરીથી જવાબ કરીને શું લખવાનું? પ્રશ્ન નંબર 1, આના વાક્યો સારા અક્ષરથી લખવાનું. જેટલા અક્ષર સારા હશે એટલા પૂરેપૂરા 5 માંથી 5 માર્ક્સ તમને મળશે. ક્લિયર? તમારામાં સારી સ્કિલ છે પણ તમારા લેવલ મુજબ સાચું અને સારું ગાઈડલાઇન્સ નથી મળી રહ્યું જેથી તમે પાછળ રહી જાઓ છો. શું તમે સારી જગ્યાએ અભ્યાસ કરો છો છતાં રિઝલ્ટ સુધરતું નથી કે પછી ભણવાની સાથે સાથે મજા નથી આવતી? તો અહીં બતાવ્યા પ્રમાણે સરસ તૈયારી કરવામાં આવશે. આ કોઈપણ પ્રકારની તમારી જે તકલીફો છે તેનું સમાધાન ABC ક્લાસીસમાં તમને મળશે. ગઈ સાલ હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અને આ મુજબનું રિઝલ્ટ મેળવ્યું છે. જો તમે પણ સારું રિઝલ્ટ મેળવવા માગો છો તો આજે જ ABC ક્લાસીસમાં જોડાઓ. વધુ વિગતવાર માહિતી માટે ABC ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હા, ABC ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જેની અંદર તમને 5 વિકલ્પો આપ્યા છે. ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખવાનું છે. તો પહેલું છે જંગલ. તો જંગલને સંસ્કૃતમાં શું કહેવાય? વનમ. બરાબર છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન ઘ, વનમ. પહેલામાં શું આવે જવાબ? જંગલને સંસ્કૃતમાં શું કહેવાય? વનમ. બીજું છે સસલું. સંસ્કૃત એને સંસ્કૃતમાં શું કહેવાય? સશક. ઓપ્શન બી આવશે. બરાબર, સાચો જવાબ ખ નંબરનો. ચલો ત્રીજો પ્રશ્ન છે બોલે છે. બોલે છે ને સંસ્કૃતમાં શું કહેવાય? તો વદતી. ઓપ્શન સી આવશે. શું આવશે ભાઈ? વદતી. બોલે છે જેને સંસ્કૃતમાં કહેવાય વદતી. ચોથો પ્રશ્ન છે પાંદડું. પાંદડું જે છે એને સંસ્કૃતમાં શું કહેવાય? પર્ણમ. ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ આવશે. પર્ણમ એટલે કે પાંદડું. પાંચમો વિકલ્પ છે ડરેલો. ડરેલા અને સંસ્કૃતમાં શું કહેવાય? ભીતઃ. ઓપ્શન એ આવશે, ભીતઃ. બરાબર, તો આ તમારા જવાબ છે વનમ, સશક, વદતી, પર્ણમ અને ભીતઃ. તો ખાસ તૈયાર કરી દેજો. જંગલને સંસ્કૃતમાં વનમ કહેવાય, સસલાને સશક, વદતી એટલે બોલે છે, પર્ણમ એટલે પાંદડું અને ભીતઃ એટલે ડરેલો. તો આને પૂરાપૂરા તમને 5 માંથી 5 માર્ક્સ મળશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, જેની અંદર નીચે આપેલા ચિત્રના આધારે જવાબો લખવાના છે. તો આ લાલ અક્ષરથી મેં જે છે એ જવાબો મેં લખેલા છે. તમને જે છે ખાલી ચિત્ર આપવામાં આવશે. બરાબર છે? એની નીચે તમારે જવાબ લખવાનું છે. તો આ જે છે એને આપણે શું કહીશું? ભવિત્રમ. બરાબર. ચલો છત્રી છે એને સંસ્કૃતમાં શું કહેવાય? સત્રમ. સાપ તો એને સંસ્કૃતમાં શું કહેવાય? સર્પ, સર્પ. પછી ભાંડ કુંભ, આ જે પાણીનો ઘડો છે એને આપણે આ રીતે લખીશું, કુંભ પણ તમે લખી શકો. અને ચાવીને સંસ્કૃતમાં કહેવાય કુચિકા. તો આ 5-5 જે છે તમે સાચા લખશો એટલે પૂરેપૂરા તમને 5 માંથી 5 માર્ક્સ મળશે. ખાસ તૈયાર કરી દેજો ચિત્ર ઓળખીને સંસ્કૃતમાં શબ્દ લખવાનું છે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4, જેની અંદર તમારી સંખ્યા જે છે સંસ્કૃતમાં લખવાની છે. તો આ પહેલું જે ચિત્ર છે એની અંદર સંખ્યા કેટલી છે એ જોઈ લઈએ. તો 1, 2, 3, 4 અને 5. 5ને સંસ્કૃતમાં લખવાનું પંચ. આવી રીતે લાલ અક્ષરથી મેં જવાબ લખેલો છે. બરાબર, પંચ. બીજું છે બેટ. તો બેટ કેટલા છે? 1, 2, 3. તો શું લખવાનું? ત્રીણી. સંસ્કૃતમાં 3 જે છે ગુજરાતીમાં આપણે અને સંસ્કૃતમાં 3 લખાય, 3. સફરજન કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7. તો સપ્ત. જવાબ શું આવશે? સપ્ત. કારણ કે સંસ્કૃતમાં શબ્દ લખવાનું છે, યાદ રાખજો. ગુજરાતીમાં નથી લખવાનું, સંસ્કૃતમાં લખવાનું. સપ્ત. ત્યારબાદ અહીંયા કપ આવે છે, કેટલા છે? 1, 2, 3, 4. 4 એટલે સંસ્કૃતમાં શું કહેવાય? ચત્વરી, ચત્વરી. હવે પેન જોઈ લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પેન છે. તો એને સંસ્કૃતમાં અડધે 9 લખીશું. બરાબર, તો આ રીતે જવાબ તમારે લખવાનો છે. પૂરેપૂરા 5-5 સાચા લખશો એટલે પૂરેપૂરા 5 માંથી 5 માર્ક્સ મળશે. ખાસ તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે. હવે છેલ્લો જે પ્રશ્ન નંબર 5 છે એની અંદર તમને એમ કીધું છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ સંસ્કૃતમાં જ લખવાનું છે. તો અતઃ બુધવાર, અહ કવાસર,
આજે બુધવાર છે તો એના પહેલાં કયો વાર હશે? તો કયો વાર હોય? મંગળવાર. તારે તે સંસ્કૃતમાં લખવાનું કે અય